ગટ્ટુ ચિંકીની સ્કૂલમાં રામલીલા. ગટ્ટુ અને ચિંકી પોતાના ક્લાસમાં બેઠા બેઠા મિત્રો સાથે વાત કરતા હતા. ત્યાં જ તેમના ક્લાસ ટીચર હાથમાં પેપર લઈને આવે છે. ગુડ મોર્નિંગ મેમ. ગુડ મોર્નિંગ બાળકો. જેવી રીતે તમને ખબર જ છે, દશેરા આવવાની છે. આ વખતે સ્કૂલમાં બહુ બધા ફંક્શન્સ થશે. બધાને પાર્ટિસિપેટ કરવાનું છે અને ખૂબ એન્જોય કરવાનું છે. યસ મેમ. ગુડ બાળકો, મારા હાથમાં આજે પેપર છે, એમાં બહુ બધી એક્ટિવિટીઝ મેન્શન છે. હું તમને લોકોને એક એક કરીને આ પેપર આપું છું અને તમે લોકો મને જણાવો કે તમારે કઈ એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ કરવું છે. પછી ટીચર બાળકોને પેપર બતાવે છે. ગટ્ટુ ચિંકીનો વારો પણ આવે છે. ઓ જોને ચિંકી, આમાં તો રામલીલાનો પ્લે પણ છે. વાવ, રામલીલા, આ તો બહુ જ એક્સાઇટિંગ હશે. ચલો ને ફ્રેન્ડ્સ, આપણે પ્લેમાં પાર્ટિસિપેટ કરીએ. હા ચિંકી, ખરેખર ખૂબ મજા આવશે. અને દોસ્તો, આ પ્લેમાં સિલેક્ટ થવા માટે આપણે ઓડિશન પણ આપવા પડશે, ત્યારે જ આપણને પ્લેમાં પાર્ટિસિપેટ કરવા મળશે. તો ચલો રેડી થઈ જાઓ, આપણે બધા મળીને ઓડિશન્સ આપીશું અને આ દશેરા પર ધૂમ મચાવીશું. ઘરે આવીને ગટ્ટુ અને ચિંકી રામલીલા વિશે મમ્મીને બધું બતાવે છે. અરે વાહ બેટા, ઓલ ધ બેસ્ટ. તમને ખબર છે, હું પણ નાનપણમાં બહુ બધા નાટકોમાં પાર્ટિસિપેટ કરતી હતી. હું મારી સ્કૂલની બેસ્ટ ચાઇલ્ડ એક્ટ્રેસ હતી. વાહ મમ્મી, તો અમે બંને ખૂબ જ સારી એક્ટિંગ કરીશું. કેમ, બરાબર ને ચિંકી? શું ખબર ગટ્ટુ, એના માટે આપણે બહુ પ્રેક્ટિસ કરવી પડશે, ત્યારે જ આપણે ઓડિશનમાં સિલેક્ટ થઈશું. હા ગટ્ટુ, ચિંકી બરાબર કહે છે. તમારે બંને હવે પ્રેક્ટિસમાં લાગી જવું જોઈએ. હે સીતા, જોયું, મેં તને રાવણ પાસેથી બચાવી લીધી. અરે આ કઈ રામલીલા છે ગટ્ટુ, જેમાં તે સૌથી પહેલા સીતા માતાને બચાવી લીધા? અરે સ્ટાર્ટિંગ થી સ્ટાર્ટ કરને. મમ્મી ગટ્ટુ અને ચિંકીની પ્રેક્ટિસ જોઈને ધીરેથી હસી લે છે. હવે તમે પણ અમારા મનપસંદ ટોયસ ઓર્ડર કરી શકો છો www.puntunkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. બીજા દિવસે બધા બાળકો ડ્રામા ક્લબમાં લાઈન બનાવીને ઊભા છે. ઓ ચિંકી, હું તો ખૂબ જ નર્વસ થઈ રહ્યો છું, ક્યાંક હું મારી લાઈન ભૂલી ના જાઉં. અરે ગટ્ટુ રિલેક્સ કર, આટલું ટેન્શન ના લે, બસ એકદમ નેચરલ થઈને એક્ટિંગ કરજે, જેથી એક્ટિંગ એક્ટિંગ જેવી ના લાગે. ઓહો ચિંકી, તું તો એકદમ પ્રોફેશનલ એક્ટર જેવી વાત કરે છે. અરે ના ના ગટ્ટુ, આ તો મને કાલે મમ્મીએ સમજાવ્યું જ્યારે તું સૂઈ ગયો હતો. બધા બાળકો એક એક કરીને ઓડિશન આપીને બહાર આવે છે અને પછી પોતાના ક્લાસમાં જતા રહે છે. છેલ્લા તાસમાં ફરીથી તેમની ક્લાસ ટીચર ક્લાસમાં આવે છે. બાળકો, ઓડિશનનું રિઝલ્ટ આવી ગયું છે. હું તમને જણાવી દઉં છું કે કોણ કોણ સિલેક્ટ થયું છે અને કોને શું રોલ મળ્યો છે. ઠીક છે, ટીચર સિલેક્ટ થયેલા બાળકોના નામ લે છે અને તેમના રોલ્સ બતાવે છે. તો નેક્સ્ટ છે સીતા માતા. ચિંકી, તને સીતા માતાનો રોલ મળ્યો છે. મને સીતા માતાનો જ રોલ કરવો હતો. વાવ ચિંકી, કોંગ્રેચ્યુલેશન્સ, તારે જે રોલ જોઈતો હતો તે જ તને મળ્યો. થેન્ક યુ ગટ્ટુ. અને હરી, તને રામજીનો રોલ મળ્યો છે. યપ્પી, થેન્ક યુ મેમ. અરે રામજીનો રોલ તો મારે કરવાનો હતો, પણ કંઈ વાંધો નહીં. કોંગ્રેચ્યુલેશન્સ હરી. થેન્ક યુ ગટ્ટુ. અને ગટ્ટુ, તને રાવણનો રોલ મળ્યો છે. અરે પણ કેમ મેમ, મારે તો રામજીનો રોલ કરવો હતો, મેં તો ઓડિશન્સ તેના માટે જ આપ્યા હતા ને. હા ગટ્ટુ, પણ તારું હાસ્ય એટલું સરસ હતું કે તું રાવણના રોલમાં વધારે ફિટ બેસીશ, એટલે તને આ રોલ મળ્યો છે. વેરી ગુડ ગટ્ટુ, તારું હાસ્ય કામમાં આવ્યું. ચિંકીની વાત સાંભળીને બધા ફ્રેન્ડ્સ અને ગટ્ટુ પણ હસી પડે છે. જુઓ બાળકો, અમે નથી ઈચ્છતા કે તમારા ક્લાસીસ ડિસ્ટર્બ થાય કે પછી ભણવાનો કોઈ પણ લોસ થાય, એટલે તમે લોકો સ્કૂલ પછી એક કલાક પ્રેક્ટિસ કરશો. કાલે બધા પોતાના પેરેન્ટ્સની પરમિશન લઈને આવજો. ઓકે? ઓકે મેમ. સ્કૂલ છૂટે છે અને ગટ્ટુ ચિંકી દોડતા દોડતા રેસ લગાવીને ઘરે પહોંચે છે. અરે ગટ્ટુ ચિંકી, દોડો નહીં, ના પાડી છે ને, વાગી જશે. મમ્મી મમ્મી, અમે બંને દશેરાના પ્લે માટે સિલેક્ટ થઈ ગયા. અમને સ્કૂલ પછી એક કલાક રહેવાનું કીધું છે, અમે રોકાઈએ ને? હા હા બિલકુલ, કેમ નહીં. તમને રોલ કયો મળ્યો,
મમ્મીની વાત સાંભળીને ચિંકી હસીને ગટ્ટુ તરફ જુએ છે. હા તો એમાં હસવાનું શું છે? મમ્મી, એને સીતા માતાનો રોલ મળ્યો છે અને મને રાવણનો. ટીચરને મારું હસવાનું ઓરિજિનલ લાગ્યું, તેથી તેમણે મને રાવણનો રોલ આપ્યો. ઓહો, વેરી ગુડ ગટ્ટુ. તને ખબર છે ને, રાવણનું કેરેક્ટર પ્લે કરવું એટલું ઈઝી નથી. તારે ખૂબ મહેનત કરવી પડશે. બહુ જ સિરિયસ કેરેક્ટર છે. સરખી રીતે એક્ટિંગ કરજે. હા મમ્મી, હું બહુ પ્રેક્ટિસ કરીશ. પછી મમ્મી તમને ખાવાનું ખવડાવીને પ્રેક્ટિસ કરવાનું કહે છે અને સાથે બાળકો માટે એક્સ્ટ્રા સ્નેક્સ બનાવવાની વાત પણ કરે છે, જેથી પ્રેક્ટિસ કર્યા પછી તેઓ પણ ખાઈ શકે અને મિત્રોને પણ ખવડાવી શકે. ઓકે મમ્મી. બીજા દિવસે ગટ્ટુ અને ચિંકીની પ્લેની પ્રેક્ટિસ શરૂ થઈ. બંને મન લગાવીને રામલીલાની પ્રેક્ટિસ શરૂ કરે છે અને ઘરે મમ્મીને પણ તેઓ પ્રેક્ટિસ કરીને બતાવે છે. પપ્પા પણ બંનેના ખૂબ વખાણ કરતા હતા અને પ્લેનો દિવસ આવી ગયો. ચિંકી જલ્દી કરને, કેટલો ટાઈમ લગાવે છે તૈયાર થવામાં? જો હું ક્યારનો તૈયાર થઈ ગયો છું. હા તો તારે કરવાનું પણ શું હતું? બસ એક ધોતી જ તો પહેરવાની હતી. મારે તો સાડી પહેરવાની છે અને ચોટલી પણ કરવાની છે. અચ્છા, અને તને જે લાગે છે કે મેં આ 10 માથા લગાયા છે તે સરળ છે? એમાં ઘણો ટાઈમ લાગ્યો હતો. હા, પપ્પાને પૂછી લે. અરે અરે બાળકો, લડો નહીં. ચલો જલ્દીથી તૈયાર થઈ જાઓ અને આપણે સ્કૂલે જઈએ. બધા કારમાં બેસીને સ્કૂલે જાય છે. ઓહો ગટ્ટુ, તું અત્યારે તારા 10 માથા ઉતારી દઈશ? એક્ચ્યુઅલી આપણી આ કાર ખાલી 5 લોકો માટે જ છે ને. મમ્મીની વાત પર બધા હસવા લાગે છે. અરે ગટ્ટુ, ચિંકી, બંને બહુ જ સરસ લાગો છો. થેન્ક યુ મેમ. હેલો મેમ. હેલો સર. હેલો. હેલો. ચલો બેટા, જલ્દી બેક સ્ટેજ જાઓ, પ્રોગ્રામ શરૂ થવાનો છે. હેલો ડિયર પેરેન્ટ્સ, તમારા બધાનું સ્વાગત છે. હેપી દશેરા. હવે અમારી સ્કૂલના બાળકો આવશે દશેરાની રામલીલા લઈને. હે સીતા, હું હમણાં જ આવું છું. તું ઝૂંપડીની બહાર ના આવતી. જી સ્વામી. કોઈ છે આ ઘરમાં? ભિક્ષાન દેહી. બધા લોકો ગટ્ટુની રાવણની એક્ટિંગથી ખૂબ જ ખુશ થાય છે. આમ જ રામલીલા ચાલે છે અને બધા ધ્યાનથી જુએ છે. રાવણ, તે મારી સીતાનું અપહરણ કરીને સારું નથી કર્યું. આલે આની સજા. તો આજ સાથે શ્રી રામજી રાવણનો વધ કરીને માતા સીતાને ઘરે લઈ આવે છે. તમારા બધાનો અહીંયા આવવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અમારા બાળકોએ ખૂબ જ સરસ રીતે રામલીલા પ્રસ્તુત કરી. એકવાર ફરીથી તેમને આપણે ક્લેપિંગ કરીએ. હવે આપણે બધા સાથે રાવણ દહન કરીને દશેરાની ઉજવણી કરીએ. બધા પેરેન્ટ્સ, ટીચર્સ અને બાળકો એક સાથે ઊભા થાય છે અને હરિ જે રામ બન્યો હતો તે પોતાના ધનુષથી બનાવેલા રાવણના પુતળા પર તીર ચલાવે છે. રાવણ ભડભડ કરતો બળે છે અને બધા એકબીજાને હેપી દશેરા કહીને વિશ કરે છે.